સુરતમાં 5 વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાઈવે રોડ પર ચક્કાજામ કરવાની નોંધાયેલી ફરિયાદમાં આરોપી એવા પાસના આગેવાન અને કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલે કઠોર કોર્ટમાં હાજરી આપી હતી. 5 વર્ષ પહેલા પાટીદાર સમાજને અનામત આપવાના મુદ્દે થયેલા આંદોલનમાં હાર્દિક પટેલ તથા અલ્પેશ કથેરિયા સહિતના ટોળાએ કામરેજ હાઈવે પર ચક્કાજામ કરતા તેમની સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેની ઠરાવની તારીખ હોવાને કારણે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર રહ્યો હતો. જો કે સહ આરોપી અલ્પેશ કથેરિયા અને સંજય માવાની સહિતના આરોપીઓ ગેરહાજર રહેતા નામદાર કોર્ટ દ્વારા આગામી 12 એપ્રિલના રોજ બીજી મુદત આપી છે. કઠોર કોર્ટમાં હાજર રહેતા હાર્દિક પટેલે પાસના અગ્રણીઓની કોંગ્રેસ સાથે નારાજગી અને આમ આદમી પાર્ટી સાથેના જોડાણના મુદ્દે પ્રશ્ન પૂછતા હાર્દિકે પત્રકારોને જવાબ આપવાનું ટાળ્યું હતું.